નમસ્કાર બુલેટિન ફટાફટમાં હું મિત્તલ આજના મહત્વના સમાચારો પર નજર કરીએ તો અંબાજી મંદિરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધારે સમયથી ચાલુ રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવે છે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણા કરવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ પરંપરાગત પ્રસાદ બંધ કરવા મામલે વિરોધ નોંધાવી રહ્યા છે આ ધરણા પ્રદર્શનમાં જોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે યાત્રા સંઘો સંતો ભક્તોને આહવાન કર્યું છે એટલું જ નહીં હિત રક્ષા સમિતિ દ્વારા આજે અંબાજી બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું આજે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખ્યા હતા તેમજ મોહન થાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું આજે દ્વારકાના કલ્યાણપુરમાં દરિયા કિનારાની આસપાસમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ આજે પોલીસ તંત્રની હાજરીમાં એકસો બાવીસ જેટલા રહેણાંક મકાનો વીસ જેટલા કોમર્શિયલ સ્થળો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું જેથી મોડી રાતથી જ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે કોરોના પછી હવે એચ થ્રી એન્ડ ટુ વાયરસનો આતંક ફેલાઈ રહ્યો છે એચ થ્રી એન્ડ ટુ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં છ લોકોના મૃત્યુ થયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક પંજાબ અને હરિયાણામાં એચ થ્રી એન્ડ ટુ વાયરસના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ છે પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે જોકે એચ થ્રી એન્ડ ટુથી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે બીજી તરફ કર્ણાટકના હાસનમાં

કૃષ્ણા નદીમાં બેહદ પ્રદૂષણ વધી જતા સાંગલી કોલ્હાપુર રોડ પરના અંકલી પુલ નીચેના હિસ્સામાં લાખો માછલીઓ મૃત્યુ પામી હોવાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કૃષ્ણા નદીમાં એક સાથે અગણિત માછલીઓ મૃત્યુ પામવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી જોકે મરી ગયેલી માછલીઓ પકડવા માટે અસંખ્ય લોકો પણ ભેગા થયા હતા આ ચિંતાજનક ઘટનાના સમાચાર મળતા જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સાંગલીની કૃષ્ણા નદીના પાણીના નમૂના મેળવીને તેનું પરીક્ષણ કર્યું હતું દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે જાણકારી અનુસાર સતીશ કૌશિક જે હોળી પાર્ટીમાં ગયા હતા ત્યાં કેટલાક વાંધાજનક દવાઓના પેકેટ મળી આવ્યા છે અને હવે પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જ્યારે દિલ્હી પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં જઈને તપાસ કરી તો પોલીસને કેટલીક વાંધાજનક દવાઓ મળી આવી